ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધતા કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે ચિંતા વ્યક્ત કરી છે. લોકોમાં ડર અને ભય ફેલાય એ પહેલા સરકાર યોગ્ય પગલા ભરે. દર્શન નાયકે આરોગ્ય સચિવને પત્ર લખીને તપાસ કરવા ફરિયાદ કરી છે. તો યોગ્ય કમિટી બનાવીને તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે. એક પછી એક યુવાનોના મોતથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પછી એક યુવાનોના મોતથી હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. યોગ્ય કમિટી બનાવીને તપાસ કરવા માટે માંગ કરવામાં આવે છે. તો દર્શન નાયકે આરોગ્ય સચિવને પત્ર લખ્યો છે, તેમજ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે માંગણી કરી છે. યુવાનોમાં ખાસ કરીને હાર્ટ એટેકના કિસ્સાઓ મોટા પ્રમાણમાં બની રહ્યા છે. છેલ્લા 4-5 દિવસમાં જે રીતે નર્મદાથી દરમિયાન ગરબા ગાતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે અન્ય રીતે ઢળી પડવાના, હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આના કારણે લગભગ છેલ્લા 3-4 દિવસમાં 40થી વધુ યુવાનો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર બાબત એ ગુજરાતની આવનારી યુવા પેઢી માટે ગંભીર બાબત છે. અને આના અનુસંધાનમાં જે રીતે ગુજરાતમાં હાલમાં ઘી, પનીર, ચીઝ કે એન્ટીબાયોટિક દવાઓ જે રીતે નકલી મોટા પ્રમાણમાં પકડવામાં આવી છે, આ અનુસંધાનમાં આ સમગ્ર બાબતમાં જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોય, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, આરોગ્ય વિભાગ હોય, એની જે કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ. અને હાલમાં જે યુવાનો